नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनू स्वागत छे। समाचार में बात करिए तो वडोदरा शहर में स्थानिक स्वराज्य चूंटणी माहौल जाम्यो छे। बीजी तरफ बीजेपी उम्मीदवार द्वारा जाति विषयक टिप्पणी मामले विरोध वधतो जाय छे। महत्वना समाचार की बात करिए तो वडोदरा दलित समाज रोष वधतो जाय छे। बेनरो साथे विरोध अगाउ दलित समाज की अपमानजनक टिप्पणी बदल भाजपा उम्मीदवार बहिष्कार करता रहीशो जोवा मळ्या छे। वडोदरा शहर वोर्ड नंबर 14 में समाविष्ट वाड़ी गोयागोट विस्तार में दलित समाज द्वारा भाजपा उम्मीदवार अपमानजनक टिप्पणी बदल सूत्रोच्चार कर विरोध दर्शा आयो छे। वडोदरा महानगरपालिका सामान्य चूंटनी वोर्ड नंबर 14 भारतीय जनता पार्टी उम्मीदवार जलमबेन चौकसी द्वारा जाहिर में जाति विषयक अपमानजनक टिप्पणी ने लई माफी मांगवाना वीडियो बाद पण हजू विरोध समी रह्यो नथी। आजे वाड़ी विस्तार में आवेला हरिजनवास खाते उग्र सूत्रोच्चार करी पोस्टर साथे विरोध नोंधावामां आव्यो छे। आगामी चूंटणी में उम्मीदवार जलमबेन चौकसी बहिष्कार करवानुं अल्टिमेट आपी विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। दलित समाज में भारे आक्रोश जोवा मळी रह्यो छे। જાતિ જાતિ ઉપર અપશબ્દ બોલી રહ્યા છે એના માટે જાલમબેરે જે શબ્દ વાપર્યા છે એ યોગ્ય નથી। આજે એ નથી અને આવા શબ્દ વાપરે છે। અમારાથી દલિતોથી તે આગળ આવ્યા છે અને આવા શબ્દ વાપરવાને એમને યોગ્ય નથી। ના, ચૂંટણીનો બહિષ્કાર નથી કરતા, જાલમબેનનો, ભાજપ સરકારનો બહિષ્કાર કરીશું। શું માંગ છે તમારી? અમારી માંગો કશું નથી, એટલું જ છે કે અમારા માટે શબ્દ કેમ વાપરે અમે? ભાજપ સરકારનો બહિષ્કાર કરીશું અને જાલમબેનને તો પહેલા કરીશું। ભાજપના રાજમાં સુશીલાબેન હું અક્ષય પરમાર આ વાડી ગોયા દરવાજા વનકરવાસ છે। બે દિવસ પહેલા જેલમબેન ચોકસી અહીંયા ગાડી વાડીવાળા પોડે ફેરણી કરવા હતા, ત્યાંના રહીશોએ એમનો વિરોધ કર્યો તો એમણે જાતિગત ટિપ્પણી કરી, એવું કીધું છે કે બે સમાજો પ્રત્યે કે આ જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાળો હોય, ભંગિયાવાળો હોય, શું તેમને હક છે આ રીતે કોઈની જાતિ પર ટિપ્પણી કરવાનો? આપણા બંધારણમાં કીધું છે કે કોઈ પણ વ્યક્તિને જાતિગત ટિપ્પણી કરવાનો હક છે નહીં, તો પછી તેમણે આવી શબ્દો શું કામ ઉચ્ચાર્યા? તમે પછી સોરી લખતો વિડીયો કરો જ આયલ પર, એનો મતલબ શું? તમે અપમાન કરો કોઈના સમાજનું, કોઈની જાતિનું, તો જાતિગત ટિપ્પણી કરવાનો અને જેલમબેન ચોકસી નો તો અમે સદંતર બહિષ્કાર જ કરીએ છીએ। મારું નામ છે અક્ષય પરમાર।